बनासकांठा जिल्लामां भारतीय किसान संघे सरकार सामे अनोखो विरोध दर्शाव्यो हतो। अनेक समस्याओथी पीड़ाता खेडूतोए वारंवार रजूआत करवा छतां पण समस्यानो हल न थता आखरे कंटाळेला खेडूतो पालनपुर कलेक्टर कचेरी खाते रोष प्रकट कर्यो हतो। तेमज कलेक्टर कचेरी आगळ धरना पर बेसी सरकारने सद्बुद्धि आवे ते माटे रामधून बोलावी हती। कोरोना, कमोसमी वरसाद, सिंचाई पाणीની અછત અને ત્યારબાદ હાલમાં વરસાદની ઋતુ હોવા છતાં સર્જાઈ રહેલી દુષ્કાળ જેવી સ્થિતિને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલ ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। અગાઉ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે તેઓએ ઉત્તર ગુજરાતની નદીઓમાં નર્મદાનું પાણી લાવવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી પાણી આવ્યું નથી અને દિવસે ને દિવસે વરસાદ ઓછો પડતા ઉત્તર ગુજરાતની નદીઓ સુકાઈ ગઈ છે। આ સિવાય ફેજ કનેક્શન પરથી ચાર્જ નાબૂદ કરવા માટે અને સરકારે લગાવેલ ટોપ યોજનામાં 2 હેક્ટર થી ઓછી જમીન ધરાવતા ખેડૂતોનો પણ સમાવેશ થાય તે માટે અનેકવાર રજૂઆત કરી હતી, તેમ છતાં પણ સરકારે હજુ સુધી ખેડૂતોના પ્રશ્નો મામલે કોઈ જ લક્ષ્ય આપ્યું નથી કે નથી આ મામલે કોઈ જ વિચારણા કરી, જેથી કંટાળેલા ખેડૂતોએ પાલનપુર કલેક્ટર કચેરી આગળ ધરણા પર બેસી ગયા હતા અને સરકારને સદબુદ્ધિ આવે અને સરકાર ખેડૂતોના પ્રશ્નો અંગે વિચારણા કરે તે માટે રામધૂન બોલાવી ભજન સત્સંગ કરી ભગવાનને પ્રાર્થના કરી હતી। અત્યારે ભારતીય કિસાન સંઘ વતી ગુજરાતમાં અમે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ભારતીય કિસાન સંઘની વાત ગુજરાત સરકાર કંઈક સાંભળતી નથી। અત્યારે પાણીની તકલીફ છે અને રિચાર્જમાં રિસર્વેમાં બીજા બહુ ગોટાળા છે, રિસર્વેનું બીજું ઠેકાણું પાડી અને ના હોય તો આ કાયદો બંધ કરી નવેસર રિસર્વે કરાવે। અત્યારે અમારી સરકાર કોઈ ખેડૂતોની સાંભળતી નથી, ગુજરાત સરકાર ભાજપની સરકાર ખેડૂતોની કહેવાય છતાં અમારી કોઈ સાંભળતી નથી। અત્યારે રામધૂન અમે ચાલુ કરી છે, અમે રામધૂનમાં જો ભગવાન એમને સદબુદ્ધિ આપે સાંભળે તો એમને સારી વાત છે, નહીતર પછી આજ ખેડૂત છે, ખેડૂતને જવાબ આપતા આવડે છે અને બધું કરતો આવડે છે। મહેરબાની કરીને ખેડૂતો અમે જોઈ ખેડૂતોનો વેદના સાંભળો અને ખેડૂતોના પ્રશ્નોનો ઝડપી ઝડપી નિકાલ લાવો। ટ્રેક્ટર જે છે ટ્રેક્ટરમાં જે નિકાલ કરવાના છે ભંગારમાં એનો પણ ખેડૂતોના ટ્રેક્ટર બકાત રાખવા જોઈએ, કારણ કે 10-10 કલાક વર્ષમાં ચલાવવાળા ટ્રેક્ટરો છે તે એમને ભંગારમાં ના કાઢવા જોઈએ। સરકાર શરી અમારી વાત નહીં સાંભળે તો હવે ઉગ્ર આંદોલન થશે, એ સરકારને ભોગવવા તૈયાર રહેવું પડશે। આજ અમારા આખા દેશ વ્યાપી જિલ્લા મથકે કાર્યક્રમ ધરણાનો ખેડૂતોનો રાખેલો છે અને ગુજરાતમાં ખાસ તો ગુજરાતના જ પ્રશ્નો વધારે છે, એમાં કેન્દ્ર સરકાર જે MSP જે જાહેર કર્યા છે કાયદા, જે 3 કાયદા જે ખેડૂતો ઉપર કર્યા છે એમાં ખરેખર ખેડૂતોને એમાં કોઈ સમજ પડતી નથી અને ખેડૂત લૂંટાઈ રહ્યો છે અને ભરમાઈ રહ્યો છે। તો ખેડૂતોને ખરેખર જે આ સરકાર હાલ જે નિર્ણય લે છે એમાં અમારું જે ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે એમાં સંશોધન થવું જોઈએ, જે કિસાન સંઘ ભારતીય કિસાન સંઘ કે એ પ્રમાણે સંશોધન થશે તો અમારો વિરુદ્ધ નથી, નહીંતર અમારો આગલા દિવસોમાં પાછો કેન્દ્ર સરકાર સામે વિરુદ્ધ છે। બીજું અમારે જે આજ આવેદનપત્ર વડાપ્રધાનને આલવાનું છે અને ગુજરાત રાજ્યને આલવાનું છે મુખ્યમંત્રીને, એમાં હાલ જે અમારા પ્રશ્નો છે 8-10 પ્રશ્નો છે એમાં ખરેખર આ સરકાર જ્યારે આગળ નરેન્દ્રભાઈ જે આપણા મુખ્યમંત્રી હતા ગુજરાતમાં ત્યારે બોલ્યા હતા કે નદીઓ જે બનાસ અને સીપુની નદીઓ એ જીવિત કરીશું, તો ખાસ અમારે એ જ કહેવું છે કે ગુજરાત સરકારને જે વચન જે બોલ્યા વચન પાળે, વચન ના પાળશે તો આજ ખેડૂત જ્યારે તમારે ખબર છે કે જે સરકારને જે બેવડાવવાળી આ ખેડૂત જ છે 80%, અને જો આ જ ખેડૂત જો જ્યારે વિફરશે અને જ્યારે એમને ખબર પડશે ત્યારે તમારી પોતાને ખબર પડશે। રાજગજ્જ લાઈવ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા।